बॉडी में आ जाओ और ड्रामा बना और ड्रामा बना ले ये અમારી શોપિંગ થઈ ગઈ છે. આ ક્રીમી જોઈ લે, ડસડીને કેમ લઈ જાય છે. આમાં બધા કપડાં છે. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. તો ફટાકડાનો અવાજ તમને સંભળાતો હોય છે બહારથી. દિવાળીની શરૂઆત થઈ ગઈ છે લોકો માટે. છેલ્લા કેટલા દિવસથી ફટાકડા ફૂટે જ છે. હા ક્રીમી, અમારા એરિયામાં છેલ્લા 6-7 દિવસથી કન્ટિન્યુઅસલી ફટાકડા ફૂટે જ કે નહીં? હું બી તૈયાર થઈ ચુકી છું. અમે જઈએ છીએ એકચ્યુઅલી ડીમાર્ટ. બધી ખરીદી કરવાની છે ઘર માટે. થોડું ડેકોરેશન નું સામાન છે, થોડી ઘરવખરી છે, થોડા વાસણ છે, ઓછાડ છે, ચાદરો છે. આ ઘણી બધી વસ્તુઓ લેવાની છે. હું તમને કહીશ કે હું શું શું લઉં છું. એ પહેલાં તમે જિંજરને પણ મળી લ્યો. પણ એક વસ્તુ મારે કેવી છે, ફાલ્ગુન જીતી ગયો. એના હેરકટ પહેલાં આપણે ડીમાર્ટ જઈએ છીએ. પણ આ શરત અમે હારી ગયા, ફાલ્ગુન જીતી ગયો. ફાલ્ગુન હવે તો શરત જીત્યો છે. શરત જીતી ગયો કેમ કે એને કીધું કે 11 ને દિવસે હેર કટિંગ હું નહીં કરાવું. કઈ વાંધો નહીં, કાલે કરાવી લેશે. અમે ડીમાર્ટ જઈ આવીએ છીએ કારણ કે એટલો ટાઈમ નથી કે શરતની રાહ જોવા બેસીએ એક દિવસ. તો ચાલો અમે પણ હવે થોડી વારમાં નીકળીએ છીએ. પેલા જિંજરને મળો. જિંજર બહુ ક્યુટ લાગે છે. આજે નવું ફ્રોક પહેર્યું છે, એટલે નવું તો નહીં પણ સારું ફ્રોક પહેર્યું છે. જિંજર, તારા માટે કપડાં લેવા છે? જિંજરે આ ફ્રોકી પહેરી છે. જિંજર બી ચવા ચવારમાં આજે તૈયાર થઈ ગઈ. જિંજર ફ્રોક લેવી છે તારા માટે? હે, ફ્રોક લેવી છે? લેવી છે ને ગ્રીવી? જિંજર વાળે ભાવ ભાવ કર. હા પાડ, હા પાડ કે હા લેવી છે. નહીં, એને ફરક જ નહીં પડતું ને કાંઈ. તમે કરશો આફેડા મારા માટે બધું? હે કે નહીં, મારે કહેવાની જરૂર જ નથી. કરી લેશો તમે મારા માટે? તમે તમે નહીં કરો તો કોણ કરશે? નીકળી ગયા હોય તો હવે ચાલો જઈએ. સોરી, તૈયાર થઈ ગયા હોય તો ચાલો જઈએ. ઊંધું બોલી. ચાલો 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 નીકળો. અચ્છા હા, તારી સાડી આપવાની છે પોલ બિલ્ડિંગમાં. ચાલો પોલ બિલ્ડિંગમાં ક્રીમીની સાડી આપીને પછી અમે નીકળી જઈએ છીએ. ક્રીમી બેન સાડી દેવા ઉપડા. હું કહું ક્રીમી બેન સાડી દેવા ઉપડા. પોલ બિલ્ડિંગમાં આપવાની છે, જઈએ છીએ. A few moments later. તો દોસ્તો, અમારે નીકળવામાં થોડું મોડું થઈ ગયું કેમ કે અમારા કામવાળા બેને કીધું કે પહેલા હું કામ કરી જાઉં પછી તમે જાઓ. તમે જાઓ, મતલબ તમને ના જવાનું. તમને ના જવાનું કારણ કે ઇમ્પોર્ટન્સ એની આપણા કરતાં વધારે. અત્યારે અમે પેટ્રોલ પંપે હવા પુરાવવા માટે ઊભા છીએ ગાડીમાં કારણ કે અમારે એક વીકમાંથી હવા વારે વારે નીકળી જાય છે. હવે મને લાગે છે ચેન્જ કરવું પડશે અને અત્યારે હવા પુરાઈ દઈએ છે. તો અમે થોડા મોડા નીકળીએ છીએ અને આ વખતે મેં વિચાર્યું છે કે માતાજી માટે મારે છે ને મીઠાઈ નથી લેવી, ડ્રાયફ્રૂટ ને એવું બધું ભર્યું છે. કારણ કે તહેવાર પર તહેવાર આવતા હોય ને જ્યારે, કારણ કે નવરાત્રી ગણપતિ ગયા પછી નવરાત્રી આવી પછી દિવાળી આવી, તો આ લોકો શું સ્ટોકમાં બનાવીને રાખતા હોય અને પછી રાખેલી મીઠાઈ વેચતા હોય ગિફ્ટ પેકિંગ આ તેને બધું કરીને. અંદર આપણને ખબર નથી હોતી કેવી છે કેવી નહીં, આ જેવી તે આપી દે છે. તો મીઠાઈ નથી લેવી કારણ કે આ લોકો રાખેલી આપતા હોય છે. પહેલાં શું કરે, ખબર છે, ઘરે બનાવીને ધરવો સારો, મીઠાઈ લેવા ઘરે શીરો ખીર એવું બધું બનાવીને ધરવું સારું. એ લોકો એ બધું બનાવીને જ અમે ધરવાના છીએ. બાકી મીઠાઈ આ વખતે કેન્સર બેન. દોસ્તો, પેટ પૂજા કરી લીધી છે, પાણીપુરી ખાઈ લીધી છે, રસ પી લીધું છે. હા, અને હવે પેટ પૂજા કરી ને, કારણ કે પેટ પૂજા કરી લે ને તો શોપિંગ સારી થાય. ઢસડાઈ ને કેમ ચાલે છે? હે સિમી, ઢસડાઈ માઇકલ જેક્સન ડાન્સ કર. મારી શોપિંગ થઈ ગઈ છે. આ ક્રીમી જોઈ લે, ઢસડીને કેમ લઈ જાય છે. આમાં બધા કપડાં છે. આ ફાલ્ગુન, આ ક્રીમી. હું ડીમાર્ટમાંથી શું શું શોપિંગ કરીને આવી છું ને એવું તમને કહીશ. કેમ કે મેં ડીમાર્ટમાંથી કરિયાણાની વસ્તુ ઓછી અને પહેરવાની વસ્તુઓ વધારે લઈને આવી છું. મીન્સ કે કપડાં આ છે ને હું બાસ્કેટ લઈ આવી છું જેમાં મેલા કપડાં રાખવા માટે, ધોવાના કપડાં રાખવા માટે. પણ એમાં હું છે ને કપડાં ભરીને આ જો એ
ખટ્ટા વાળા કપડા લઈ આવી છું બાસ્કેટ ભરીને ડીમાર્ટ માં. તો પહેલા સૌથી પહેલા હું તમને કપડા બતાવું છું. તો આ છે મારા માટે એક કુર્તી અને એક પ્લાઝો. બાકી બીજા હેવી તો લીધા છે, આ એક પ્લાઝો અને એક કુર્તી છે. તો હું એમ વિચારું છું કે આમ જ ઉતરી જાઉં છું બરાબર. પછી આ એક પછી ક્રીમી માટે આ એક નાઇટ સૂટ, આ એક સ્લીવ અને આ લઈ આવી છું બે નેપકિન, એક સરખા મેચિંગ નેપકિન છે એક્ચ્યુઅલી મમ્મીને જો ઈચ્છા થાય. પછી ફાલ્ગુન માટે આ કોટ શર્ટ લઈ આવી છું. મેં આ વખતે જબરદસ્તી એને પ્લેન લેવડાવી છે, કારણ કે ચેક્સ વાળા અને લાઇનિંગ વાળા જ પહેરે છે, વધારે પડતા ચેક્સ વાળા જ પહેરે છે. તો મેં બે જબરદસ્તી એને પ્લેન લેવડાવ્યા. તો થોડુંક અલગ બી થોડુંક પહેરવું જોઈએ. અને આ બે હું ઓછા લઈ આવી છું, કેમ કે ફાલ્ગુના પેટરૂમ માટે ઓછા મારી પાસે નવું છે, એટલે એક બે વાર જ ખાલી યુઝ કરેલું છે. અને મારા અને ક્રીમીના બેડરૂમ માટે એક એક આ ચાદર લઈ આવી છું. અને આ એક ટી શર્ટ હું મારા માટે લઈ આવી છું નેક્સ્ટ સૂટમાં પહેરવા માટે. આ એક ટી શર્ટ છે મારા માટે છે નેક્સ્ટ સૂટ માટે. જિંજર પોતાના કપડાં ખેંચીને લઈ જિંજર તારું છે, તારું છે લાવ મને આ મને આ બતાવ. પછી આ એક ટ્રેક પેન્ટ છે ફાલ્ગુન માટે. અને હવે હું તમને બતાવું જિંજર માટે શું છે. જિંજરનું આ એક જબરું હોય, જિંજર ખુદ જિંજર પોતે જ લઈ જાય છે. આ જિંજરને બિલ ફાડવાની આદત છે જો પાછું બિલ લઈ લીધું. તો આ જિંજર માટે હું જબલા લઈ આવી છું, ત્રણ આ સિમ્પલ લઈ આવી છું જેમાં ફિટિંગ ફિટિંગની કંઈ જરૂર નહીં પડે કે કંઈ એવું છે કાં. અને આ એક જિંજર માટે હું દિવાળીમાં પહેરવા માટે ફ્રોક લઈ આવી છું, જે મારે એને અલ્ટર કરવું પડશે જેમ કે કારણ કે આ બલ્બ ગર્લ છે તો આમાંથી ફ્રોકની બનાવવાની છે. તો આમાંથી હું ફિટિંગ ફિટિંગ કરી અલ્ટર કરી અને જિંજર કામ માપની ફ્રોક કરી નાખીશ. તો જિંજરને આવી રીતે મસ્ત લાગશે અને ત્રણ આ હું લઈ આવી છું પગલું છું. અને હવે હું તમને બતાવું કે હું લઈ આવી છું વાસણ કેવા લઈ આવી છું, કારણ કે જૂના ચાર પાંચ વાસણ મેં આપી દીધા અને નવા લઈ આવી છું. આ એક વર્ષની વોરંટી વાળું આ તવો લઈ આવી છું. પછી આ લઈ આવી છું રેખર. તો પહેલાં હું છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ છે. તો પહેલાં કહી દીધું પહેલાં મેં જૂના થઈ ગયા હતા ને બહુ વર્ષો પહેલાંના ત્રણ ચાર સાત કરિયાણાની વસ્તુ હશે. આ વખત અમે ખર્ચામાં બહુ કંઈ બનાવવાના નથી, એટલે ખાલી એક જ મચ્છરનું પેકેટ લઈ લઈએ છીએ. અને બીજું બધું કરિયાણું છે, એકચ્યુઅલ કરિયાણું છે બીજું બધું. અને આમાં છે આ એક લઈ લઈએ છું દીવાનું, કેમ કે મારી પાસે દીવા બહુ બધા પડ્યા છે એટલે મને જરૂર હતી નહીં, એટલે એક જ પેકેટ લઈ લઈએ છું. અને એક આ લઈ લઈએ છું બુક લઈ લઈએ છું પૂજા માટે. અને બીજું બધું પૂજાપાનો સામાન છે, આ બધું પૂજાપાનો સામાન છે બધું. લિપસ્ટિક છે, માચીસ છે, કારણ કે પૂજાવાની હજી વસ્તુઓ મારી પાસે ઘણી બધી પડી છે, ભેગી કરવાની બાકી છે, થોડી ઘટતી હતી એ હું લઈ આવી છું. એ ફિનાઇલ છે, હા લિપસ્ટિક છે બધી. હવે જિંજર મેં થોડા હેરાન કરવા લાગ્યા છે, પહેલું તો ત્યારે નથી કરતી પણ જ્યારે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ત્યારે મેડમે હેરાન કરવાનું ચાલુ કરી દીધું. તો તમને અમારી શોપિંગ કેવી લાગી કમેન્ટ કરીને જરૂર કહેજો અને હું તમને મળું જલ્દી. ચાલો પણ કમેન્ટ જરૂર કરજો હો ને, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને કમેન્ટ કરજો કે શોપિંગ કેવી લાગી. હજી બીજા હેવી ડ્રેસ પણ લીધેલા છે કે અલ્ટર કરવા આપેલા છે, એ આવે એટલે પહેરશું એટલે તમને બતાવી દઈશું. એ ડ્રેસ બહુ જ સરસ છે, થોડો ભારેમાં છે, બહુ જ સરસ છે, લગ્નમાં પહેરી દેવા છે. તમે તો આ વખતે થોડા હેવી લઈ લે એટલે લઈ લીધા છે, એ હું તમને પછી પહેરીશ ને ત્યારે બતાવીશ. બાકી ચાલો મળું હું તમને જલ્દી, બાય.